હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં આપણે આના આગળના લેક્ચરમાં શ્વાસોચ્વાસ કઈ રીતે ક્રિયા કરે છે એ જોયું હતું હવે આપણે પ્રવૃત્તિ દ્વારા સમજીએ તો અહીંયા એક પ્રવૃત્તિ છે કે એક ઊંડો શ્વાસ લેવાનો છે અને માપ પટ્ટીથી તમારી છાતીને માપવાની છે અને હવે શ્વાસ છોડીને છાતીનું માપ લ્યો એટલે કે એકવાર આપણે ઊંડો શ્વાસ લઈ અને આપ માપ પટ્ટીથી આપણી છાતી માપવાની છે અને એકવાર શ્વાસ છોડીને અને તમારા અવલોકન છે નીચે કોષ્ટક દસ પોઈન્ટ બેમાં નોંધવાના છે અને ફરીથી છાતી ફૂલાવી તેની લંબાઈ માપો અને જુઓ કે તમારા કયા સહપાઠીની છાતી સૌથી વધુ ફૂલેલી છે આપણે પાછી છાતી ફૂલાવી અને જોવાની છે કયા સહપાઠીની છાતી વધુ ફૂલાયેલી છે આપણે એક સાદા નમૂના દ્વારા શ્વાસો પ્રક્રિયા સમજીએ અહીંયા એ આપણને આકૃતિ આપેલી છે શ્વાસ લેવાની ઉરોદર પટલ છે એ નીચેની તરફ ખસે છે અને પાસળીઓ છે એ બહાર આવે છે હવા એ અંદર જાય છે હવે અહીંયા છે ઉચ્છવાસ છે એ જ પ્રક્રિયા કે શું થાશે હવા બહાર જશે પાસળીઓ પાછી એ અંદર જાય છે અને ઉરોદર પટલ ઉપરની તરફ આવે છે તો એના માટે આપણે એક પોહળી પ્લાસ્ટિકની બોટલ લેવાની છે અને તેનું તળિયું છે એ કાપી નાખવાનું છે વાય આકારની કાચના અથવા પ્લાસ્ટિકની નળી લેવાની છે અને ઢાંકણ ઉપર કાણું પાડો જેથી નળી તેમાંથી પસાર થઈ શકે એ નળીના ખુલ્લા છેડા પર ન ફૂલેલો ફુગો રાખો અને આકૃતિ દસ પોઈન્ટ સાતમાં દર્શાવ્યા મુજબ બોટલમાંથી નળી પર હવે

રબર સીટને તળિયાથી નીચે ખેંચો અને ફુગાને પણ જુઓ આ પછીથી રબર પ્લાસ્ટિક સીટને ઉપર ધકેલો અને ફુગાનું અવલોકન કરો કે રબર પ્લાસ્ટિક સીટ છે એને ઉપર ધકેલો અને ફુગાનું અવલોકન કરો તો તમને ફુગામાં કોઈ ફેરફાર દેખાય છે તો એ નમૂનામાં ફુગા શું દર્શાવે છે અને રબર સીટ શું દર્શાવે છે એ શ્વાસોચ્છવાસની પ્રક્રિયા સમજવા માટે સક્ષમ છે અહીંયા તમને આ પ્રવૃત્તિ આપેલી છે શું કરવાનું છે એ અહીંયા જે કીધું એ આપણે એક પાતળી ચોખ્ખી કસનળી અથવા ગ્લાસ અને પ્લાસ્ટિકની બોટલ લેવાની છે અને એના ઢાંકણા ઉપર છિદ્ર કરો અને બોટલ બંધ કરો અને તાજું બનાવેલું ચૂનાનું દ્રાવણ છે એ નળીમાં લ્યો અને એક પ્લાસ્ટિકની નળી છે ઢાંકણા છિદ્રમાં એવી રીતે નાખો કે ચૂનાના પાણીમાં ડૂબે જે આ પ્રવૃત્તિ છે એ હવે તે નળી દ્વારા અમુક સમય સુધી ફૂંક મારતા શું ચૂનાના પાણીના દેખાવામાં કંઈ ફેરફાર લાગે છે અથવા શું તમે પ્રકરણ છ માં શીખી ગયા તે મુજબ ફેરફાર વિશે સમજાવી શકશો તો આપણે જાણીએ છીએ કે હવા અંદર લઈએ છીએ કે બહાર કાઢીએ તો વાયુઓનું મિશ્રણ છે તો આપણે બહાર કાઢીએ છીએ તો શું આપણે માત્ર કાર્બન ડાયોક્સાઇડ જ બહાર કાઢીએ છીએ કે અન્ય બીજા વાયુઓ પણ હોય તો તમે જોયું તમે કદાચ ઉપર ઉછવાસ કાઢો તો તેની સપાટી પર બાષ્પણનું એક સ્તર જોવા મળે છે આ બાષ્પના ટીપાં ક્યાંથી આવે છે મિત્રો આ છે પ્રવૃત્તિ દસ પોઈન્ટ પાંચ જે બોટલમાં નીચેથી કાપીને કડી એક પ્લાસ્ટિકની અથવા કાચની જે નળી રાખવાની હતી અને પછી બે ફૂગા લઈને ફૂગ મારવાની હતી તો તમે જ્યારે ફૂંક મારો છો ત્યારે ફુગા ફૂલાય છે અને જ્યારે પાછો ઉચ્છવાસ લ્યો છો ત્યારે એ પાછા સંકોચાઈ જાય છે અને આ છે એ પ્રવૃત્તિ છે જે હમણાં આપણે જોઈ હવે જોઈએ અન્ય પ્રાણીઓમાં શ્વાસોચ્છ્વાસની ક્રિયા તો અન્ય પ્રાણી એટલે કે હાથી સિંહ ગાય બકરી દેટકા ગરોડી સાપ જેવા પ્રાણી પક્ષી છે એ મનુષ્યની જેમ જ ઉરસ ગુહામાં ફેફસા ધરાવે છે અન્ય સજીવો કેવી રીતે શ્વાસ લે છે તો તેની પાસે મનુષ્યની જેમ ફેફસા છે તો ચાલો આપણે જોઈએ તો પેલું છે છે શરીરની બંને બાજુએ નાના છિદ્રો ધરાવે છે અને જીવ જંતુઓ પણ આવા જ છિદ્રો ધરાવે છે તો આ જે નાના છિદ્રો છે એને શું કહે છે શ્વસન છિદ્ર કહે છે વાત વિનિમય માટે કીટકો નળીઓનું ઝાડું ધરાવે છે જે શ્વાસ નળી તરીકે ઓળખાય છે એટલે કે આ છે એ કીટકો નળીઓનું એક ઝાડુ સ્વરૂપ ધરાવે છે જેને શ્વાસનળી તરીકે ઓળખવામાં આવે હે ઓક્સિજનથી ભરપૂર હવા શ્વસન છિદ્રો દ્વારા શ્વાસનળીમાં આવે છે અને શરીરની પેશીઓમાં પ્રસરણ પામે છે એટલે કે ઓક્સિજનથી ભરપૂર હવા છે એ શ્વસન છિદ્રો દ્વારા શ્વાસ નળીમાં આવે અને શરીરની પેશીઓમાં પ્રસરણ પામે છે અને શરીરના દરેક કોષમાં આ જ રીતે કોષમાંથી કાર્બન ડાયોક્સાઇડ શ્વાસ નળીમાં જાય છે અને શ્વસન છિદ્રો દ્વારા જ બહાર નીકળે છે બીજા કોઈ વર્ગના પ્રાણીઓમાં આ શ્વસન ક્રિયા જોવા મળતી નથી હવે છે અળસિયું તો ધોરણ છ માં પ્રકરણ નંબર નવ માં તમે અભ્યાસ કર્યો તો કે અળસિયું છે ત્વચા દ્વારા શ્વસન કરે છે યાદ રાખવાનું અળસિયાની ત્વચાને અડીએ તો તે ભીની અને ચીકણી લાગે છે હવા તેમાંથી સરળતાથી પસાર થઈ શકે અળસિયાની ઉપરની ત્વચા હોય એ કેવી ભીની અને ચીકણી હોય એટલે હવા તેમાં સરળતાથી પસાર થઈ શકે છે દેડકા જેવા પ્રાણી પાસે મનુષ્યની જેમ ફેફસા હોવા છતાં તે ત્વચા દ્વારા શ્વસન કરી શકે છે જે ભીની અને ચીકણી છે દેડકા પણ એવી જ રીતે કરે છે હવે આ ચેપ્ટરનો લાસ્ટ ટૉપિક છે પાણીમાં શ્વાસોશ્વાસ તો આપણે પાણીની અંદર શ્વાસ લઈએ અથવા જીવી શકીએ તો ઘણા સજીવો છે એ પાણીની અંદર જીવે છે તેઓ પાણીની અંદર કેવી રીતે શ્વાસ લે છે તો આપણે ધોરણ છમાં અભ્યાસ કર્યો તો કે માછલીમાં ઝાલરો પાણીમાં ઓગળેલા ઓક્સિજન દ્વારા શ્વસનમાં મદદ કરે છે એટલે કે માછલીમાં જે ઝાલરો આવેલા હોય એ પાણીમાં ઓગળેલા ઓક્સિજન દ્વારા શ્વસનમાં મદદ કરે છે ઝાલરો બહારની તરફ નીકળેલી ત્વચા છે અને તમને આશ્ચર્ય થશે કે ઝાલરો કેવી રીતે મદદ કરે છે તો ઝાલરો છે એ રુધિરવાહિનીઓથી સંકળાયેલા હોય છે જેનાથી વાત વિનિમય થાય છે અને વનસ્પતિ કઈ રીતે શ્વસન કરે છે તો ધોરણ છમાં ભણી ગયા તે મુજબ સજીવોની જેમ વનસ્પતિ પણ પોતાના અસ્તિત્વ માટે શ્વસન કરે છે તે વાતાવરણમાંથી ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ છે એને શું કરે છે કાઢે છે તો કોષોમાં ગ્લુકોઝના દહન માટે ઓક્સિજન વપરાય છે અને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે એટલે ગ્લુકોઝના દહન માટે શું વપરાય છે ઓક્સિજન જેનાથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી છે એ ઉત્પન્ન થાય છે વનસ્પતિના દરેક ભાગ એ સ્વતંત્રતાથી હોવાથી હવામાંથી ઓક્સિજન લઈ શકે છે અને કાર્બન ડાયોક્સાઇડ છે બહાર કાઢે છે તમે અગાઉ પ્રકરણ એકમાં શીખી ગયા કે વનસ્પતિમાં નાના છિદ્રો જેવી રચના જેને પર્ણરંધ્ર કહે છે તેના દ્વારા ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની અદલા બદલી થાય છે તો પરળો રંધવા દ્વારા આ બી વાયુઓની અદલા બદલી થાય છે હવે વનસ્પતિના અન્ય જીવંત કોષોની જે મૂળના કોષોને પણ શક્તિ મેળવવા માટે ઓક્સિજનની જરૂરિયાત હોય છે એટલે કે વનસ્પતિમાં જે મૂળ હોય જેના દ્વારા વનસ્પતિ સ્થિર હોય એને પણ ઓક્સિજનની જરૂરિયાત હોય છે મૂળ છે જમીનના કણો વચ્ચે રહેલી જગ્યામાંથી ઓક્સિજન લે છે જે તમને અહીંયા આકૃતિમાં દર્શાવેલું છે જમીનની અંદર કણો રહેલા હોય તેમાંથી ઓક્સિજન લે છે તો તમે અનુમાન લગાવી શકો કે કુંડાના છોડને જો વધુ પાણી આપીએ તો શું થશે તો આવશ્યક જૈવિક પ્રક્રિયા છે આ બધા સજીવો છે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે શ્વસન અને એ શ્વસન મેળવવા એ જરૂરી છે તો આ હતું આપણું પ્રકરણ નંબર દસ તો અહીંયા આપણું આ ચેપ્ટર પૂર્ણ થાય છે આપણે અગિયારમું ચેપ્ટર જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં